जूनागढ़ सहित राज्यनी चार कृषि यूनिवर्सिटी ने राज्य सरकार की सातमा पगार पंचनी भेट मिली है, जेने लईने जूनागढ़ कृषि यूनिवर्सिटी कर्मचारी ने अधिकारी में खुशी नो माहौल छवाई जवा पाम्यो छे। जूनागढ़ सहित राज्य की चार यूनिवर्सिटी वैज्ञानिकों अध्यापकों ने राज्य सरकार द्वारा सातमा पगार पंच नो लाभ अपाता जूनागढ़ कृषि यूनिवर्सिटी कर्मचारी और अधिकारी में खुशी नो माहौल छवाई जवा पाम्यो हतो। तेने साथे ज जूनागढ़ कृषि यूनिवर्सिटी खाते फटाकड़ा फोड़ी आ भेट ने वधावी हती। तेमज राज्यना तमाम कृषि वैज्ञानिक मंडळोए आ तके कृषि मंत्री आरसी फरदु, मुख्यमंत्री विजय रूपाणी, नाणामंत्री तेमज नायब मुख्यमंत्री नितिन पटेल तेमज राज्यनी चारे कृषि यूनिवर्सिटीना कुलपति सहितनाओनो आभार व्यक्त कर्यो हतो। જ્યારે વૈજ્ઞાનિકો અધ્યાપકોએ આ તકે તમામને મોઢા મીઠા કરાવી અવિલ ગુલાલનો છંટકાવ કરી ફટાકડા ફોડી રાજ્ય સરકારની સાતમા પગાર પંચની ભેટને વધાવી હતી અને જૂનાગઢ, દાંતીવાડા, આણંદ તેમજ નવસારી યુનિવર્સિટીના અલગ અલગ કર્મચારીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। ગુજરાત રાજ્યની અંદર ચાર કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે। કૃષિ યુનિવર્સિટીની અંદર જે નોન ટેકનિકલ સ્ટાફ છે, વહીવટી સ્ટાફ છે, એમને તો સાતમા પગાર પંચનો લાભ મળી જ ગયો હતો। પરંતુ રાજ્ય સરકારની અંદર આ જે ચારેય યુનિવર્સિટીઓ છે એમાં ફરજ બજાવતા વૈજ્ઞાનિકો અને અધ્યાપકોને આ સાતમો પગાર પંચ તાજેતરમાં નામદાર સરકારશ્રી આપેલ છે। એનાથી 1653 શિક્ષક અને અધ્યાપકો અને વૈજ્ઞાનિકો રાજ્યની ચારેય યુનિવર્સિટીઓ અને અમારા ગાંધીનગરમાં આવેલી પરિષદના 3 શિક્ષકોને એનો લાભ મળશે। આ લાભ મળવાથી યુનિવર્સિટીના અને ચારે યુનિવર્સિટીના અધ્યાપક મંડળો, અધ્યાપકો, શિક્ષકો ખૂબ ઉત્સાહભેર રાજીપો વ્યક્ત કર્યો છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ફટાકડા ફોડી અબીલ ગુલાલનો છંટકાવ કરી અને ઉત્સવ મનાવવા આવ્યો છે। આ બદલ રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, કૃષિમંત્રી શ્રી આરસી ફળદુ સાહેબ, અમારા કુલપતિ શ્રી ડોક્ટર પાઠક સાહેબ અને અન્ય યુનિવર્સિટીના કુલપતિશ્રીઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને આ સાતમા પગાર પંચ મળવાથી કૃષિ વૈજ્ઞાનિકોના કામ કરવાના ઉત્સાહમાં અનેરો વધારો થશે। હાલમાં જ કૃષિ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે એ સમયે આ પગાર પંચનો લાભ મળતા અનેરો ઉત્સાહ જોવા મળેલ છે। વનરાજ ચૌહાણ સાથે નિખિલ પંડ્યા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।